હાલના આધુનિક સમયમાં દિવસે દિવસે આદિવાસી કલા અને સંસ્કૃતિ ભૂલાતા જાય છે. જો કે આદિવાસીઓની મોટી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ સંસ્કૃતિ અને પ્રકૃતિના પૂજકોએ પોતાની પ્રાચીન કલા અને સંસ્કૃતિને આજે પણ જીવતી રાખી છે. ત્યારે વિસરાતી જતી આ લોક સંસ્કૃતિ સચવાઈ રહે એવા હેતુથી બોડેલી ખાતે આદિવાસી લોકનૃત્યના રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારો આજે પણ સદીઓ જૂની આદિવાસી સંસ્કૃતિ જળવાયેલી છે અને આ સંસ્કૃતિનું જતન એ આદિવાસીઓની ઓળખ છે. તે બોલાઈ ન જાય એના માટે સરકાર પણ પ્રયત્નો કરી રહી છે, જેના ભાગરૂપે બોડેલીમાં સેવા સદનની બાજુમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો આદિવાસી લોકનૃત્ય અને સંસ્કૃતિ વિશે માહિતગાર બન્યા હતા અને તેનું મનોરંજન પણ માણ્યું હતું. રાયસિંગપુરા ગામની ટીમે રાઠવા આદિવાસી નૃત્ય રજૂ કર્યું ત્યારે દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા. તો પ્રખ્યાત લોકગાયિકા ઉર્વી રાઠવાએ પોતાની આગવી અદામાં ટીમલી ગીતો રજૂ કર્યા ત્યારે દર્શકો ચિચિયારીઓ સાથે ઝૂમી ઉઠ્યા હતા. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ડોક્ટર રાજેન્દ્ર મુનિ મહારાજ સાહેબ અને બોડેલીના મામલતદાર એમ એ શેખ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંસ્થાના પ્રમુખ રિંકુબેન રાઠવા, ઉપપ્રમુખ ચિરાગભાઈ બારિયા પણ હાજર રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં હાજર લોકોએ કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો. છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા.